નીરથી સૌરાષ્ટ્ર કચ્છની સુકી ભૂમિને હરિયાળી બનાવી અને દુષ્કાળને ભૂતકાળ બનાવ્યો વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતને બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનાવ્યું ગુજરાત હવે આજે ગ્રીન એનર્જી અને સેમી કન્ડક્ટરનું હબ બનવા જઈ રહ્યું છે આવા તો કેટલાય ઉદાહરણો મળી આવશે આ વિષય ઉપર ડોક્યુમેન્ટ્રીઝ તો બને જ છે પણ આવા કથાનક સાથેની ફિલ્મો પણ યુવા નિર્માતા કલાકારો બનાવે એવી આપણી નેમ છે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી પરિણામદાયી પ્રયાસો થયા છે અને તેના ફળરૂપે આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સતત વિકાસ કરી રહી છે વડાપ્રધાનશ્રીએ વિકાસ બી વિરાસત બી મંત્ર આપીને વૈશ્વિક વિકાસ સાધવાની સાથે લોક સંસ્કૃતિને પણ જીવંત રાખવાનું આગું વિઝન વિકસાવ્યું છે આપણે સૌ પણ આપણી સંસ્કૃતિને વિરાસતને વિશ્વ સમક્ષ ઉજાગર કરીને એમાં મહત્વનું યોગદાન આપીએ ગુજરાત સમૃદ્ધ વારસો સાંસ્કૃતિક અને કથાઓની ભૂમિ છે તેણે અનેક પેઢીઓને પ્રેરણા આપી છે આજનો આ કાર્યક્રમ પણ તેની ઉજવણી કરવાનો અનેરો અવસર છે આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ યુવા અને એકદમ નવા ફિલ્મકારોને પ્રોત્સાહન આપીને ગુજરાતી સિનેમાની સાથે ભારતીય સિને જગતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની એક ઇવેન્ટ નથી વિવિધ સંસ્કૃતિઓને જોડતો અને સર્જનાત્મક શક્તિને દર્શાવતો સેતુ પણ છે ફિલ્મ અને કલા જગતની ઉજવણીના આવા મહત્વપૂર્ણ કાર્યક્રમના આયોજન માટે સપ્તરંગને અભિનંદન પાઠવું છું આપણા માટે આવે સારા વાક્યો તો ગમે ને બધાને